ગીર સોમનાથના ભુવા ટિંબી ગામમાં એક ખેડૂત માટે સોલાર સિસ્ટમ મુસીબતની સિસ્ટમ બની ગઈ છે. સૂત્રાપાડા તાલુકાના ભુવા ટિંબી ગામના એભાભાઈ ઝાલા નામના ખેડૂતને 8 વીઘા જમીન છે અને ખેતી કરીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સોલાર સિસ્ટમ અંગેની વાતો જાણીએ તેમણે પણ પોતાના ખેતરમાં સોલાર પ્રોજેક્ટ નખાવ્યો, જોકે તેમાં પૂરતી વીજળી ઉત્પન્ન નથી થઈ રહી અને તેના કારણે પાણીનો પંપ પણ કામ નથી કરતો. તો બીજી તરફ તેમને પીજીવીસીએલનું કનેક્શન પણ નથી મળી રહ્યું, કારણ કે 2016માં જ્યારે તેમણે આ પ્રોજેક્ટ નખાવ્યો ત્યારે એવી શરતો હતી કે 5 વર્ષ સુધી ફરજિયાત આ પ્રોજેક્ટ રાખવો પડશે અને એ દરમિયાન તેમને પીજીવીસીએલની વીજળી નહીં મળે. તેથી એવાભાઈને પીજીવીસીએલ તરફથી વીજળી પણ નથી મળી રહી. ના છૂટકે આસપાસના ખેતરોના કૂવામાંથી પાણી લાવવું પડે છે. 2016માં પ્રોજેક્ટ નાખવામાં આવ્યો ત્યારે સરકાર તરફથી સબસિડી મળતી હતી, પરંતુ હવે એ સબસિડી બંધ થઈ ગઈ છે. એવાભાઈને જો વધુ હોર્સ પાવરનો પ્રોજેક્ટ નખાવવો હોય તો રૂપિયા આપીને નખાવી શકે તેવું સોલાર કંપનીના કર્મચારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું. કનેક્શનમાં પાણી ઉપાડતી નથી, પછી મારા 8 વીઘા ઘઉંનો વાવેતર કરેલ છે, તો 8 વીઘામાં પછી અમારે ભાગ આપવો પડ્યો. પછી આની 3-4 વખત અમે રજૂઆત કરી, અરજી આપી, સોલાર કંપનીને આપી, જીએબી વાળાને આપી, પણ કોઈ થોડું ઉપર તપાસ કરવા આવતા નથી. શું તકલીફ શું છે? આ પાણી ઉપાડતી નથી, ડિસ્કનેક્ટ થઈ ગયેલ છે, પછી આમાં રસો આપ્યો નથી. અચ્છા, કઈ કઈ ક્યારે સોલાર લઈ ગયું, કેટલા રૂપિયા ભર્યા હતા? આ સોલારના કનેક્શન 24,000 ભર્યા હતા, 1200 રૂપિયા કોટેશન ભર્યું હતું. ક્યારથી આમ છે? આ માંડી ગયા ને તેથી પાણી તો કાઢતી જ નથી. નવું કનેક્શન તો આપે તો લઈ લઈએ. શું કહે જીએબી વાળા કે 5 વર્ષ ન મળે, આ 3 વર્ષ ત્યાં તો 5 વર્ષની આમાં વોરંટી છે. તો આ જે લેમ્પ આપ્યો એ લેમ્પ પણ હાલતો નથી. સોલાર કંપનીવાળા કોઈ જવાબ જ નથી આપતા. વારંવાર રજૂઆત કરીએ, ફોન ક્યાં થાય? આ તો જ્યાંથી એ લોકોએ માંડી દીધીને આવી તકલીફ જ છે. મારી કચેરીમાં આ સોલાર પંપ સેટના એજીમાં અંદાજે 100 ઉપરાંતના કનેક્શનો આપેલા છે. આ બાબતે ગ્રાહકોમાંથી નહિવત કમ્પ્લેનો આવેલી છે, પણ તમે આપ જે બાબત જે અરજદારની વાત કરો છો એ ખરી બાબત છે. 3-1 વખત એની કમ્પ્લેન આવેલી છે અને જે તે સમયમર્યાદામાં એની કમ્પ્લેન પણ અમે રિઝોલ્વ કરેલી છે. હું પણ ત્યાં સાઇટ ઉપર ગયેલો છું અને સાઇટ ઉપર જઈને તપાસ કરેલી તો જે 5 હોર્સ પાવર એની ડિમાન્ડ 5 હોર્સ પાવરની છે. 5 હોર્સ પાવર પ્રમાણે હજી પાણીનો ફ્લો આવવો જોઈએ એ બરાબર આવે છે, હાલના તબક્કે પણ આવે જ છે, પરંતુ એમની ડિમાન્ડ એવી છે કે મારે આ કનેક્શનમાં 5ને બદલે 7.5નું કરવાની ડિમાન્ડ એ લોકો કહે છે. પરંતુ અમારા પીજીએસએલના પ્રવર્તમાન નિયમ પ્રમાણે અમે 5માંથી 7.5 હોર્સ પાવર કરી ના શકીએ અને નવું કનેક્શન પણ 5 વર્ષ સુધીના ક્રાઇટેરિયામાં અમે નવું કનેક્શન આવી જોડમાં આપી ના શકીએ. તો સાહેબ, હવે ખેડૂતને આમાં ફસાણો છે તો કઈ રીતે એનો ઉકેલ આવી શકે? એટલે આ બાબતે જો ગ્રાહકોની અરજીઓ આવશે તો અમે મેનેજમેન્ટનું ધ્યાન દોરશું. મેનેજમેન્ટ જો કોઈ નવો આ રીતના કોઈ ઓલું લાવશે નિયમ તો કદાચ મે બી કે લોડ વધારો કરી શકીએ અથવા તો વિધિન 5 વર્ષ પહેલાં એને નવું કરશે આપવાની પણ જોગવાઈ જો આવે તો અમે કરશું.